अनंत कल्याण करनारा नौपदनी आराधनानो आजे मंगलमय केटलामो दिवस छे। कयु पद छे? पंच परमेश्वरीमां व्याप्त जो कोई पद हो तो ये कयु पद छे? साधु। साधु बन्या वगर अरिहंत न बना। साधु बन्या वगर सिद्ध पद एटले के मोक्षमां न जवाय। साधु बन्या वगर आचार्य न थवाय। साधु बन्या वगर उपाध्याय ना थवाय। अरिहंत बन्या वगर मोक्षमां जवाय। आचार्य के उपाध्यायनी पदवी न मळे तो मोक्ष न मळे एवुं नहीं। पण कम्पलसरी साधु तो बनवुं ज पड़े। એટલે પાંચે પાંચ પરમેશ્વરીમાં કોઈ વ્યાપ્ત પદ હોય તો એ કયું છે? સાધુ પદ। અને નવે નવ પદમાં વ્યાપ્ત હોય એવું કયું પદ છે? બોલો, નવે નવ। એક ઉડી જાય તો બાકીના આઠ પણ ઉડી જાય। હે અરે, કયું પદ છે કે જેના વગર આઠ પદ અધૂરા છે? આધાર સમ્યક દર્શન। સમ્યક દર્શન વગરનું જ્ઞાન જ્ઞાન નથી, સમ્યક દર્શન વગરનું ચારિત્ર ચારિત્ર નથી, સમ્યક દર્શન વગરનું તપ તપ નથી। અને સમ્યક દર્શન ના હોય તો સાધુપણું પણ ના હોય, સાધુપણું ના હોય તો બાકીના ચાર પદ પણ ના હોય। તમને એક પ્રશ્ન પૂછો, દેરાસરમાં શિવચક્રજીની પૂજા કરો છો, ક્યારે કરો? ભગવાનની પૂજા થઈ ગયા પછી કરવાની કે વચ્ચે પણ થઈ શકે? હે કે છેલ્લે જ થાય? દાખલા તરીકે દેરાસરમાં મૂળ નાયકની બાજુમાં શિવચક્ર છે, તમે ગભારામાં જ છો, તમે પૂજા કરી અને એની પણ કરી લીધી, એ જ કેસરથી થાય કે બીજા કેસરથી થાય? એ જ કેસર। આ જ આંગળીથી થાય કે બીજી આંગળીથી થાય? હવે શ્રી ચક્રની અંદર આચાર્ય પદ આવે એની પૂજા કરાય? કરાય। અચ્છા, ગૌતમ સ્વામીની પૂજા કર્યા પછી ભગવાનની પૂજા થાય? તો આચાર્યની પૂજા થાય ને, ગૌતમ સ્વામીની ના થાય? આ ક્યાંનો ન્યાય? બોલો, તમને મૂંઝવવા માટે જ પ્રશ્ન કર્યો છે। મૂંઝવણમાં જશો અને પછી વિચારશો તો કઈક જવાબ મળશે, તો એ જવાબ આખી જિંદગી યાદ રહેશે। અંદર આવ્યો ભાઈ, બોલો, સાંભળો બરાબર। પરમાત્માની પૂજા કરતા કરતા વચ્ચે શિવચક્ર આવે, પૂજા થાય, ઓકે? જે કેસરથી કરો છો એ જ કેસરથી થાય, જે આંગળીથી કરો છો એ જ આંગળીથી। પ્રશ્ન હવે એટલો જ છે કે આચાર્ય પદ, આચાર્ય શિવચક્રજીના જે આચાર્ય છે એની પૂજા વચ્ચે થાય, એના પછી તીર્થંકરની થઈ શકે, પણ એ જ કેસરથી ગૌતમ સ્વામીની થયા પછી મહાવીર સ્વામીની કરાય? ના। આનો જવાબ એટલો છે, ગૌતમ સ્વામી સુધર્મા સ્વામી એ વ્યક્તિગત ગણતર છે, જયારે આચાર્ય એ પદ છે અને સ્વતંત્ર પદ નથી, સિદ્ધ ચક્રનો પરિવાર છે। ત્યાં કેન્દ્રમાં કોણ છે? અરિહંત છે। આ આખો અરિહંતનો શું કહેવાય? પરિવાર કહેવાય।